તાપી નદી શુદ્ધિકરણ માટે 972 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે તાપી નદી શુદ્ધિકરણ માટે આ ગ્રાન્ટ મંજૂર કરી છે. ચૂંટણી પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાય તેવી શક્યતાઓ છે. ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પીએમ સુરત આવે તેવી પણ સંભાવના છે. તો તાપી નદી શુદ્ધિકરણ માટે 972 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે તાપી નદી શુદ્ધિકરણ માટે ગ્રાન્ટ મંજૂર કરી છે અને ચૂંટણી પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રધાનમંત્રી મોદી સુરત આવે તેવી શક્યતા છે. હાલ નવસારીના સાંસદ સી આર પાટીલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પાટીલજી, આપને પૂછવા માંગીશું કે શુદ્ધિકરણ માટે 972 કરોડની ગ્રાન્ટ જે મંજૂર કરાઈ છે, કઈ રીતે આ ગ્રાન્ટ વાપરવામાં આવશે અને તાપી નદી કઈ રીતે શુદ્ધ થશે? ઉકાઈ બંધના નીચેના ગામોમાં લગભગ સુરત સુધી 85 ગામો અને અલગ અલગ ફેક્ટરીઓ આવે છે. આ તમામનો જે પાણી છે એની ઉપર જે તે જગ્યાએ એમને ટ્રીટ કરીને ત્યાર પછી જેને નદીમાં છોડવા માટેનો આ આખો પ્રોજેક્ટ છે અને એના કારણે નીચે સુધી નદીમાં જે કોઈ જગ્યાએ આવું ગંદુ પાણી ઠલવાય છે પાણી બંધ થઈ જશે. સુરત શહેરમાં તાપી નદી આધારિત લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે, એને જે ટ્રીટમેન્ટ કરવું પડે છે એની અંદર પણ ખર્ચ ઓછો થશે અને નદી શુદ્ધ થશે. નદીમાં જે ગંદકી આજે આવે છે એના કારણે નદી જે અશુદ્ધ થઈ રહી છે એ શુદ્ધ થઈ જશે. તો આ આખો પ્રોજેક્ટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને મોકલ્યો હતો, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલ્યો હતો અને કેન્દ્ર સરકારમાં કેટલીક કેરીઓ પછી એ કારણે એને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નોથી અને આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના પ્રયત્નોથી આજે એને પૂરેપૂરી મંજૂરી મળી છે અને પૂરા પૈસા એમાં મંજૂર થઈ ગયા છે. જી, તો પાટીલજી, વડાપ્રધાન પણ સુરત આવે તેવી સંભાવના ખરી? નહીં, આવી કોઈ સંભાવના કે આવો કોઈ પ્રોગ્રામ બન્યો હોય એવું આજ સુધી નક્કી નથી ને આમાં કોઈ શક્યતા દેખાતી નથી. પરંતુ એ કાર્યક્રમ પીએમઓ ઓફિસમાંથી નક્કી થતો હોય છે, પણ આવા એક કોઈ પ્રોજેક્ટ માટે અહીંયા આવવાની એમના શક્યતા હું જોતો નથી. જી પાટીલજી, ક્યારથી અમલ થશે આ શુદ્ધિકરણનો અને કેટલા સમયમાં આ શુદ્ધિકરણની આખી પ્રક્રિયા પૂરી કરી લેવાશે? આજે જ મંજૂર થયો છે પ્રોજેક્ટ, એટલે હવે તરત જ એની ટેન્ડરિંગની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે અને એનું કામ શરૂ કરવામાં આવશે અને ખૂબ ઝડપમાં આખું આયોજન મહાનગરપાલિકાએ પોતે કરી લીધું છે. જી પાટીલજી, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે જે ઉદ્યોગો કેમિકલયુક્ત પાણી નદીમાં છોડતા હોય છે, શું એમની સામે કોઈ પગલા ભરાશે, કોઈ નોર્મ્સ નવા નિયમો તૈયાર કરાશે? નિયમો તો નેશનલ લેવલ સરકાર હોય છે અને એનું અમલીકરણ થતું હોય છે, પણ છતાં પણ જે કેટલાક ગામોનું અશુદ્ધ પાણી કે જેમની પાસે ટ્રીટ કરવા માટેની વ્યવસ્થા નથી અને એમની પાસે એવી સગવડ પણ નથી, તો એવા ગામના વપરાશના પાણી અને કોઈ નાની મોટી પાણી આવતા હોય તો એ જે તે જગ્યાએ જ ભેગા કરીને કે બે ત્રણ જૂથ બનાવીને એક જગ્યાએ ભેગા કરીને પાઇપલાઇનથી એની પર પણ ટ્રીટમેન્ટ કરીને જ પછી નદીમાં જાય એ પ્રકારનો આ પ્રોજેક્ટ છે. આજ આખા દેશમાં આ એક 85 કિલોમીટર ની અંદર આવનારા તમામ નાળાઓ બંધ કરવા અને અશુદ્ધ પાણી જતું અટકાવવા માટેનો ખૂબ સરસ પ્રોજેક્ટ, આખા દેશમાં કદાચ પહેલી વાર આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. જી આભાર પાટીલજી, ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા માટે. તો આ હતા નવસારીના સાંસદ સી આર પાટીલ અને તેમણે આખી માહિતી આપી છે કે તાપી નદીના શુદ્ધિકરણ માટે આજે જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તેનો કઈ રીતે અમલ થશે અને તાપી નદીને શુદ્ધ કરવા માટે કઈ રીતે સરકાર કામ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યોની નારાજગી ખુલીને સામે આવી છે. ભાજપ શાસિત આ તાલુકા પંચાયતમાં ભાજપના જ સભ્યોના કામ ન થતા હોવાનો આરોપ નારાજ સભ્યોએ લગાવ્યો છે. ભાજપના 13 માંથી 11 સભ્યો રાજીનામા આપવા માટે પાલનપુર ભાજપ કાર્યાલય પર પહોંચ્યા છે અને હાલ બનાસકાંઠામાં ભાજપમાં ભડકો થઈ રહ્યો છે અને આ નારાજગી ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને બનાસકાંઠામાં ભારે પડી શકે છે. જોકે આ રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે કે કેમ એ હજુ પુષ્ટિ થઈ શકી નથી, કારણ કે હજુ આ ચર્ચા ચાલી રહી છે. કારણ કે આજે તમામ સભ્યો છે એ કાર્યાલયમાં પહોંચ્યા છે, હજુ તેમના રાજીનામા સ્વીકારવામાં નથી આવ્યા, કારણ કે તેમને સમજાવવામાં આવશે. પરંતુ આ જે 11 સભ્યો છે તેઓનો આરોપ એવો છે કે તેમના જ કામો નથી થઈ રહ્યા અને તેના કારણે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. ત્યારે હાલ તો આ કાર્યાલયની બહારના દ્રશ્યો આપ જોઈ શકો છો.
અને હવે અમદાવાદથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણનો કોન્ટ્રાક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવ્યો છે. સૂત્રોનું જો માનીએ તો અદાણી ગ્રુપને 50 વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ અપાયો છે. અમદાવાદ સહિત દેશના 5 એરપોર્ટના ખાનગીકરણનો કોન્ટ્રાક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવ્યો છે. ખેડૂતોની ચિંતામાં વધારો થાય તેવા સમાચાર આવી રહ્યા છે. કચ્છમાં 2 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 30-35 કિલોમીટરની ઝડપે રહે તેવી પણ શક્યતા છે. રાજસ્થાનમાં સર્જાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હવામાન વિભાગે આ પ્રકારની આગાહી કરી છે. અમદાવાદનું વાતાવરણ 3 દિવસ બેવડી ઋતુ જેવું જ રહેશે.